સુપ્રભાત વિદ્યાર્થીઓ, આપણે હવે મુક્તક એના કવિની સમજૂતી જોઈએ. હવે આપણે એ મુક્તક સમજીશું. રાજઘાટ પર ઉપર એનું હેડિંગ આપ્યું છે, આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતા નથી. ક્યાંથી લીધેલી છે? નમેલી સાંજ મોતી. આટલા ફૂલો નીચે એટલે કવિ પોતે કહે છે કે ગાંધીજી હંમેશા કાર્યરત રહ્યા હતા, એક મિનિટ પણ પોતે બેસી જંપીને બેઠા નથી. દેશને આઝાદી આપવા માટે એ ઉપરાંત પણ દેશના કામો માટે ક્યારે પણ શાંતિથી બેઠા નથી. એટલે કહે છે કે આટલા ફૂલો નીચે આટલો લાંબો સમય, જ્યારે આપણે કહે છે ગાંધીજી પોતે મૃત્યુ પામ્યા અને રાજઘાટ એની સમાધિ છે ત્યાં ગાંધીજીની, એટલે કે આટલા ફૂલો નીચે આટલો લાંબો સમય ગાંધી કદી સૂતા નથી. આટલા લાંબો સમય સુધી ગાંધીજી ક્યારે પણ આરામ કર્યો નથી. એમનો જીવન મંત્ર હતો આરામ હરામ હૈ, ગાંધીજીનું આપણે કે જીવન મંત્ર હતો. એટલે રાજઘાટ પર ગાંધીજી આપણે લાંબા સમય સુધી સુવાડી રાખવામાં આવ્યા છે, સમાધિ આપી છે. મૃત્યુ પછી તેમનો જન્મ ને મૃત્યુના દિને ત્યાં ફૂલો અર્પણ કરી અને ધન્યતા અનુભવીએ છીએ. જ્યારે ગાંધી જયંતિ આવે છે અને મૃત્યુનો જ્યારે દિવસ આવે છે ત્યારે લોકો શું કરે છે? ફૂલોથી તેની સમાધિને શણગારે છે, ફૂલો ચઢાવે છે. તે કવિ કટાક્ષ કરે છે, ગાંધીજીનું જીવન કેવું હતું? સાદગી એટલે સાદુ હતું, હંમેશા સાદુ જીવન જીતા, સાદા કપડા પહેરતા, સાદુ ભોજન કરતા, શ્રમના પ્રતીક રૂપ હતું, હંમેશા શ્રમ કરતા, પરિશ્રમને પોતે શ્રેષ્ઠ માનતા હતા. ગાંધીજીના આદર્શોને જીવનમાં ઉતારી આગળ વધીએ સાચો સંદેશ છે. ગાંધીજીના જે આદર્શો હતા એ આપણા જીવનની અંદર આપણે લાવીએ, ભલે ગાંધીજી જેટલા ગુણો આપણી અંદર ના આવે, પરંતુ જો એક પણ ગુણ આપણી અંદર આવી જાય તો આપણું જીવન પણ આપણે ધન્ય બની જાય. માત્ર ફૂલો અર્પણ કરવાનો નહીં, આમ ગાંધીજીને કર્મનિષ્ઠ દેશપ્રેમને આપણે સમજીએ એમ કહ્યું છે. ફક્ત આપણે વિચાર કરીએ કે ફૂલો અર્પણ કરવાથી ગાંધીજીને આપણે સાચી જે સમાધિ આપી છે, સાચી રીતે યાદ કરીએ છીએ તે ન ચાલે. સાથે સાથે આપણે જોઈએ કે ગાંધીજી કર્મનિષ્ઠ હતા, હંમેશા કર્મને શ્રેષ્ઠ માનતા હતા, એટલે કે તેમનો ગુણ એક હતો, દેશ પ્રેમ માટે પોતે જીવન પણ પોતે અર્પણ કરી દીધું હતું. એટલે કે રાજઘાટ ઉપર ગાંધીજી જ્યારે સુવાડવામાં આવ્યા છે અને ફૂલોથી ઢાંકી દેવામાં આવ્યા છે, એના ઉપર કવિએ રાજઘાટ ઉપર પોતે કવિએ કહેલું છે, સમાધિ રાજઘાટ એ જગ્યા છે એના ઉપર ગાંધીજીની સમાધિ છે. થેન્ક યુ.